एसटी विभाग कर्मचारी मंडल अने मजदूर संघ द्वारा आज सूरत जिलाना बारडोली डेपो खाते विरोध प्रदर्शित करी राज्यना वाहन व्यवहार विभाग ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। एसटी निगमना कर्मचारीओना पड़तर प्रश्ननुं निराकरण न आवता आज कर्मचारीओ काळी पट्टी पहेरी पोतानी फरज बजावी विरोध नोंधाव्यो हतो। राज्य में एसटी निगम ना कर्मचारियों ना लांबा समय ना पड़तर प्रश्नों के जे राज्य सरकार की जरूरी मंजूरी अर्थे दरखास्त थयेल हता, जेमा निगम समक्ष कर्मचारी मंडल ने एसटी मजदूर संघ द्वारा वारंवार लिखित अने मौखिक रजूआत करवा छता आज दिन सुधी तेओना पड़तर प्रश्नों ना निराकरण आव्यु न हतु, जेथी नाराज कर्मचारीओए सूरत जिलाना बारडोली एसटी डेपो खाते भारतीय मजूर संघना नेजर हेठळ एसटीना तमाम कर्मचारीओए विधिवत आंदोलन शुरू कर्युं छे अने जेमां आजे निगमना तमाम कर्मचारीओए काळी पट्टी पहेरी पोतानी फरजो बजावीने विरोध नोंधाव्यो हतो। साथे ज विभागीय नियामक अने निगमना वडाने संबोधीने आवेदन पत्र पण पाठव्युं हतुं। मारो नाम वीरेन्द्र रमेशभाई पवार। आज जे आ कर्मचारी जे आवेदन पत्र तमने आप्यु छे तेना विषे तमे शुं कहेवा मांगो छो? आज रोज तारीख 23/10/2023 ना रोज माननीय संकलन समिति एसटी कॉर्पोरेशन ना तमाम पदाधिकारी आज आवेदन पत्र आपेल छे ने एमां एमनी विविध मांगणीओ की रजूआत करेल छे। जे मांगणीओने अमारा द्वारा जे कंसर्न ऑथोरिटी વહીવટને જાણ કરવામાં આવશે। હું બિપિન રાઠોડ, ભારતીય મજદૂર સંઘ સંગઠન મંત્રી સુરત વિભાગ બારડોલી ખાતે ફરજ બજાવું છું। આજરોજ અમારા સંકલન સમિતિના અમદાવાદના આદેશ મુજબ બારડોલી ડેપો મેનેજર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે। એની અંદર અમારી જે માંગણીઓ છે કે જુલાઈ 21 થી 3% જે મોંઘવારી ભથ્થું વધેલું છે તેને એરિયસ બાબતની માંગણી છે। પછી જાન્યુઆરી 23માં જે 4% મોંઘવારી વધી છે તે, અને જુલાઈ 23થી જે 4% મોંઘવારી વધેલી છે તે। બીજો મુદ્દો અમારો ફિક્સ પગારના કર્મચારીઓનો છે, જેને 18,500 જ પગાર ચૂકવવામાં આવે છે। ખરેખર રાજ્ય સરકારના કર્મચારીઓને પહેલાં 19,950 હતો અને હાલમાં 26,000 જેટલો માતબર પગાર એ લોકોનો કરવામાં આવ્યો છે। તો મેઇન માંગણીઓ અમારી આ છે કે જે અમારા કર્મચારીઓને આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું છે તેને જે માંગ નુકસાન બાબતની અમારી માંગણી છે તે ભરપાઈ કરે અને અમારી માંગણીઓનું સોલ્યુશન લાવે સરકાર। આજથી શરૂ થયેલી આ લડાઈ 3 તારીખ સુધી ચાલવાની છે, જેમાં આગામી 25, 26 અને 27 તારીખના રોજ નિગમના કર્મચારીઓ ડેપો ખાતે ઘંટનાદ કાર્યક્રમ નક્કી કરાયો છે। તારીખ 28, 29, 30 અને 31 દરમિયાન 4 દિવસ નિગમના તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરી પોતાની ફરજ બજાવશે અને ત્યાં સુધી પણ જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો દિવાળી પહેલાં તારીખ 2 નવેમ્બરથી તમામ કર્મચારીઓ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સીએલ ઉપર જવાની ચીમકી પણ આવેદન પત્ર થકી સરકારને મોકલી આપી છે। હિતેશ પરીખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।